ગુજરાત રાજ્યનો સૌથી મોટો બ્રિજ 3.5 કિલોમીટર લાંબો પંડ્યા બ્રિજ થી મનીષા ચોકડી સુધીનો બ્રિજ 230 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો અને મુખ્યમંત્રી શ્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું, પરંતુ આજ રોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા બ્રિજની તપાસ કરતા જાણવા મળ્યું કે બ્રિજના પિલરની કામગીરી હાલમાં ચાલુ છે, બ્રિજને રંગરોગાન બાકી છે, બ્રિજના નીચે પ્લમ્બિંગ કામગીરી બાકી છે, રાહદારીઓ માટે સર્વિસ રોડ બનાવ્યો છે તેની પણ કામગીરી બાકી છે, બ્રિજના નીચે સર્કલો છે તેની પણ કામગીરી બાકી છે અને સાથે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે જો બ્રિજની કામગીરી બાકી હોય છતાં ઉદઘાટન કરવામાં આવ્યું છે, પરંતુ તમામ સર્ટિફિકેટ મેળવ્યા છે કે નહીં તેની પણ સંપૂર્ણ માહિતી મેળવીશું, કારણ કે ગુજરાત રાજ્યમાં મોરબી બ્રિજની ઘટના બની હતી તેને ધ્યાનમાં રાખીને વડોદરા મેયર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક જાત તપાસ કરી કામગીરી પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. એ પણ સીધું ડાયરેક્ટ હવે લોકોના માથા ઉપર પડશે. હજુ કોઈ પ્લમ્બિંગનું કામ પણ થયું નહીં, જો હજુ બાકી છે બધું. ગુજરાત રાજ્યમાં સૌથી મોટામાં મોટો બ્રિજ આજે જે કહેવાય છે વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે બન્યો છે, વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન સાથે સાથે કોર્પોરેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ કહી શકાય કે જે ગેંડા સર્કલથી મનીષા ચોકડી જવાનો જે મુખ્ય બ્રિજ છે આ તમે જોઈ શકો છો, હાલમાં પણ જે પાયા જે કહેવાય છે પાયાના કામો પણ ચાલુ છે, સાથે જે કહેવાય છે કે જે બ્રિજના નીચે તમામ જે કહેવાય છે કે કલરના કામ પણ બાકી છે, સાથે જે પ્લમ્બિંગનું કામ પણ બાકી છે, એટલે અધૂરી કામગીરી કહેવાય. અને ગઈકાલે જે ઉદઘાટન થયું છે, પરંતુ કહી શકાય કે હવે કમ્પ્લીટેશન સર્ટિફિકેટ છે કે નથી એની પણ આવનારા દિવસોમાં અમે આરટીઆઈ કરીને માહિતી પણ મેળવીશું. કારણ કે ગુજરાતની અંદર ટૂંક સમય પહેલાં જે મોરબીની અંદર જે દુર્ઘટના ઘટી હતી, ત્યારબાદ જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરને ઝાવરવામાં આવી રહ્યો છે, એટલે કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરો પર પણ સવાલ ઊભા થાય છે. કારણ કે જો માનનીય મુખ્યમંત્રીએ લોકાર્પણને ઉદઘાટન કરી દીધું હોય તો આ બધી કામગીરી હજુ અધૂરી કેમ છે એ પણ અમારો મોટો મુખ્ય વિષય છે. સાથે કહેવાય છે કે આ બ્રિજની અંદર જે કલરનું કામ બાકી છે, પ્લમ્બિંગનું કામ બાકી છે, સાથે સર્કલોના કામ બાકી છે, અને હાલમાં પણ તમે જોઈ શકો છો કે પાછળ જે બ્રિજના જે પાયા હોય છે પાયા મજબૂત હોવા જોઈએ, પરંતુ પાયાના પણ કંઈક ને કંઈક કામગીરી ચાલુ છે. એટલે આવનારા દિવસોમાં અમે મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીનું પણ ધ્યાન દોરવાના છે. સાથે અમારી માંગણી ને અમારી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આ બ્રિજનું જે પણ કંઈ કામગીરી બાકી હોય તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગણી. ગત 22 ડિસેમ્બરે માંજલપુર વિસ્તારમાં અંબે સ્કૂલ પાસે દુકાનના તાળા તોડી અને ગલ્લામાં મૂકેલી 73,000ની રોકડ રકમની ચોરી થઈ હતી. આ ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા શહેરમાં રોજબરોજ ચોરીના કિસ્સા વધી રહ્યા છે. કડકડતી ઠંડીમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગને પડકાર ફેંકીને તસ્કરો ચોરીને અંજામ આપે છે, જેમાં ગત 22 તારીખે રાત્રે માંજલપુર પોલીસ મથકની હદમાં અંબે સ્કૂલ પાસે આવેલા સન એવન્યુમાં અંબા સ્ટોર સહિત એક અન્ય દુકાન તેમજ કુંજ રેસીડેન્સી કોમ્પ્લેક્સમાં કાર એસેસરીઝની દુકાનના તાળા તોડી કુલ 73,000 રૂપિયાની ઉઠાંતરી થઈ હતી, જે અંગે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી અને બાતમીને આધારે અંકિત રમણભાઈ પાટણ વાડિયા નામના યુવકની ધરપકડ કરીને ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વાપરવામાં આવેલી મોટરસાયકલ કબજે લીધી હતી.
ગુજરાત પ્રાણી કુરતા નિવારણ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ નર્મદા જિલ્લા તથા વલસાડ જિલ્લામાં વન્યજીવ તથા જીવન વન્યજીવ લેવેચ માટે એક એક ગેંગ સક્રિય હતી તેવી માહિતી મળેલ હતી, જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ રાજભાવસારે સંસ્થાના સિનિયર રમેશભાઈ આઈસને આ માહિતી આપી તમામ કેસ મોનિટરિંગ તથા શોધવાની તજવીજ હાથ ધરી હતી. સક્રિય ગેંગ ગુજરાત રાજ્યના બોર્ડર એરિયા પાસે લેવેચ કરતી હતી. તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરની વચ્ચે લેવેચ માટે સક્રિય હતી. ગુજરાત રાજ્યની બહાર મહારાષ્ટ્રમાં જો જાય તો જ્યુડિશિયલ એરિયાની બહાર પ્રોબ્લેમ ઉભો થાય, જેથી વન્યજીવ અપરાધ શાખા મુંબઈ વીસીસીબી સેન્ટર ગવર્મેન્ટ એજન્સીને આ કેસની અંદર સામેલ કરેલ હતા, જેથી રમેશભાઈએ તમામ કેસને અલગ અલગ કરી સમય લઈ સલાહ સૂચન કરી ગેંગની અંદર જઈ ડમી ગ્રાહક તરીકે તેઓ તેમના માણસો દ્વારા ડમી બનીને દરેક સ્થળની મુલાકાત લઈને અલગ જે તે જિલ્લાના ડીસીએફને જાણ કરી નરોડા પાડ્યા હતા, જેમાં પહેલો દરોડો વલસાડના ખાટા ગામ ધરમપુર ખાતે પાડેલો હતો, જેમાં એક નંગ ઘુવડ પકડી પાડવામાં આવેલ હતું. બીજો દરોડો નર્મદા જિલ્લામાં આવેલ સેલંબા ગામમાંથી બે નંગ આંધળી ચાકરણ પકડી પાડવામાં આવેલ હતી. ત્રીજો દરોડો સુરતના માંડવી પાસે આવેલ તડકેશ્વર રોડ પાસે હોટેલમાં વાઘનું ચામડું વેચવા માટે આવેલ ઈસમને ઝડપી પાડવામાં આવેલ હતો. તેમાં બીજા ચાર આરોપી પકડાયા હતા. પ્રાથમિક માહિતીમાં વાઘનું ચામડું મળી આવેલું હતું. ચોથો દરોડો વલસાડના કપરાડા ગામથી મહારાષ્ટ્ર જતા હાઈવે પર ઘુવડ વેચવા આવેલ બે આરોપી તથા એક નંગ ઘુવડ કબજે કરવામાં આવેલા હતા. પાંચમો દરોડો વલસાડના વાંસદા તાલુકામાં આવેલ ખાટા આંબા ગામ પાસે ઓરિજિનલ દીપડાનું ચામડું વેચવા આવેલ બે ઈસમોને પકડી પાડવામાં આવેલા હતા. વધુ તપાસ કરતા દીપડાને મારીને જ્યાં દફનાવેલ હતો ત્યાં જઈને ખોદીને દીપડાના અવશેષો પણ કબજે કરવામાં આવ્યા હતા અને બીજા ચાર આરોપી પકડી લીધા હતા. છઠ્ઠો દરોડો ડાંગ ઉત્તરના કાલીબેલી ગામે વાઘના ચામડા પર વિધિ કરવા માટે કોઈ સ્વામીની જરૂર છે તેમ જણાવતા ડમી સ્વામી ઉભો કરીને કાલીબેલી ગામ ખાતે મોકલતા સાત ઈસમોને વાઘ ચામડા સાથે પાડવામાં આવેલા હતા. સાતમો દરોડો વલસાડના વાંસદા તાલુકામાં આવેલ નિર્ભણ ગામ ખાતે ઘુવડ વેચવા બાબતે દરોડો પાડી બે ઘુવડની માહિતીના આધારે એક ઘુવડ મરી ગયેલ હતું જે મળેલ હતું અને એ ઘુવડ જીવતું અને બે આરોપી પકડી લેવામાં આવેલ હતા. આ તમામની તપાસ આગળ જે તે લાગતા વળગતા રેન્જર કરી રહેલ છે. ચાલો 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 હા જ ને હા સાહેબ અરે આની હોય તો સાહેબ બરાબર એટલે પેલા મેં આવી છે વાત જાણ મેં સાહેબ ની સમજી નહીં આ પણ વચ્ચે રાખવાનો હવે હા એમને વચ્ચે રાખો એક ગાડી આગળ બે મોબાઈલ નંબર આયા તા કોણ આયા બે અહીંયા હોટલ બોલાય આંધ્રી ચાકર બે જીવિત મળેલી તેઓની તપાસ હાલ ડીએફઓ કરી રહ્યા છે. ત્યારબાદ વલસાડ જિલ્લાની અંદર ધરમપુર ખાતે
ઘુવડની રેડ કરતા ત્યાં બી એક જીવિત ઘુવડ મળી આવેલ. ત્યારબાદ ધરમપુરના જ વાંસદા ખાતે એક દીપડાનું ચામડું મળી આવેલ, ડાંગ ખાતે એક વાઘની સ્કીન મળી આવેલ, સુરતના માંડવી ખાતે એક વાઘની સ્કીન મળી આવેલ અને અત્યારે હાલ રિસન્ટલી બીજું એક ઘુવડ વાંસદા ખાતેથી મળી આવેલ છે. તમામે ત્રણ વન્યજીવ ઘુવડ જીવિત મળેલ છે, બે આંધળી ચાકર જીવિત મળેલ છે, દીપડાનું ચામડું મળી આવેલ અને વાઘની સ્કીન મળી આવેલ. સ્કીનના જે છે એ અવશેષો હાલ અત્યારે દેહરાદૂન ખાતે FSLમાં મોકલવામાં આવેલ છે અને આગળની તમામ તપાસ જે તે લેવલના જિલ્લા DCF કરી રહ્યા છે. રમેશ ગોરખભાઈ આઈસ, વડોદરા. શું માંગણી છે તમારી અને આજે દમણ હટાવવામાં આવ્યું છે? કેટલા વર્ષથી આપણે વેપાર કરી રહ્યા છે? અમે ઓછામાં ઓછું ગાયકવાડી વખતનું અમે આ વેપારી કરીએ છીએ. 75 વર્ષ ઉપર થયો, 75 વર્ષ ઉપર થઈ ગયું અને તાત્કાલિક અમને અત્યારે તાત્કાલિક સાહેબનો ઓર્ડર આવ્યો એટલે અમે સાહેબને માન આપ્યું અને અમારી જગ્યાએ હટાવવાનું કીધું, અમે હટાવી લીધું. પણ એની સામે અમારા સાહેબ જોડે માંગણી એક જ છે કે અમને કોઈ જગ્યા, સાહેબ મધ્યવર્તી સ્કૂલ પાસે જગ્યા છે અને પ્રોપર માર્કેટ પાસે જગ્યા છે બહાર, અમને ત્યાં બી બેમાંથી કોઈ જગ્યા અમને પસંદ કરીને આપો તો જેથી કરીને અમારા બાળકોનું ઘર ગુજરાન ચાલી શકે અને અમારા અનાજ સિવાય અમારો કોઈ બીજું કોઈ છે નહીં, બીજો કોઈ ધંધો નથી. આગળ બી રજૂઆત કરી હતી અમે થોડા સમય પહેલાં, જીગીસાબેન શેઠને ખબર છે અને બેને બી હા પાડ્યું કે તમારા માટે વિચાર્યું, એવી બી વાત કરી હતી અમને. તે ઘડી અમે શાંત થઈને બેસી ગયા, બેને કીધું છે એટલે અમે શાંત થઈને બેસી ગયા અને તાત્કાલિક એકાએક આ ઓર્ડર આવ્યો અને તાત્કાલિક અમે વસ્તુ હટાવી લીધા, બધા કેબિનો અમારા હટાવી લીધા છે. તો આગળ અમને અમારે પેટ રડી ખાય એવું જગ્યા આપવા વિનંતી સાહેબને, કમિશનર સાહેબને આપને એક જ વિનંતી, મેયર સાહેબને વિનંતી, કોર્પોરેશનના તમામ અધિકારીઓને અમારી વિનંતી, મારી સમાજ સેવા સંગઠનના કાર્યકર્તા તરીકે હું બોલું છું. જો આગામી દિવસોમાં જો તમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગળ શું કરીશું? તો આગળ અમે કલેક્ટર સાથે આંદોલન કરીશું, બીજું શું કરીશું? અમારા પેટ માટે તો આંદોલન કરીશું. મારું નામ ઈશ્વરભાઈ કાલુભાઈ માલી. જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી. ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આજ રોજ અમે કલેક્ટર સાહેબને ભારતનું બંધારણ દરેક સ્કૂલમાં ભણાવવા માટે આવે, 1 થી 12 ધોરણ સુધી આપ સંવિધાન ભણાવવા માટે, એમ દરેક સબ્જેક્ટ જેવી રીતે ગણિત વિજ્ઞાનના હોય, જેવી રીતે ભારતના સંવિધાનનો સબ્જેક્ટ હોય એનું પેપર હોય, જેથી કરીને ભારત તમામ નાગરિકો પોતાના હક અધિકાર જાણે અને આ ભારત દેશ અપરાધ મુક્ત દેશ બને એના માટે અમે એક પહેલ કરી છે વડોદરા શહેરથી. અને અમે આ માંગણી કરી કલેક્ટર સાહેબ પાસે કે જલ્દી જલ્દ આ સંવિધાન ભણાવવામાં આવે અને એને લાગુ કરવામાં આવે એવી અમારી માંગ છે. આજે મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ નગરી વડોદરા જિલ્લા ભીમ આર્મી અધ્યક્ષ. શ્રેષ્ઠ
આજે કોઈ પણ વસ્તુ અપડેટ નવી બને વારંવાર અપડેટ થઈ પડે ડોક્ટર નો નમસ્કાર સાહેબ આજે આપણા માટે બહુ ગૌરવની વાત છે તમારા માટે ગૌરવની વાત કહેવાય કે આપણે ભારતનું સંવિધાન ભણાવવાની પહેલ કરીએ જે ભારત દેશ વાંચે એના કાયદા અધિકાર જ્યાં આજે આપણા ભારતમાં જે અપરાધો થઈ રહ્યા છે એનું કારણ એવું છે કે લોકોને કાયદાનો ડર નથી અને કાયદો જાણતા નથી અને લોકો सबसे पहले मैं अपने प्रधानमंत्री मोदी जी को बहुत धन्यवाद देना चाहता हूँ क्योंकि हमारे जो राष्ट्रीय खेलों में से एक प्राचीनतम खेलों में से एक पिट्टू जो बहुत सालों से खेला भी जाता है और जैसा कि हम जानते हैं कि हमारे जो श्री आराध्य हैं कृष्ण जी भी इस खेल को खेला करते थे तो ऐसे में देश का कोई सबसे पिट्टू में सभी का उज्ज्वल भविष्य को देखते हुए पिट्टू को आगे बढ़ाने के लिए एक ये बहुत ही नायाब कदम है तो मैं अपने मोदी जी को मैं बहुत धन्यवाद करना चाहूँगा और जो भी इस खेल में पार्टिसिपेट करने आए हैं सभी खिलाड़ियों से मैं निवेदन करता हूँ और उनको धन्यवाद भी करूँगा कि पहली बार इस खेल को एक राष्ट्रीय स्तर पर एक अच्छा मौका मिला है इस खेल को और भी आगे बढ़ाने का सो सबको बहुत बहुत शुक्रिया और बेस्ट ऑफ लक बस क्या नाम मेरा नाम अजय शर्मा है वेस्ट बंगाल से हूँ पिट्टू अभी स्टार्ट हाँ अभी तो हम वेस्ट बंगाल से रिप्रेजेंट कर रहे हैं थर्ड नेशनल पिट्टू गेम्स तो वी आर वेरी एक्साइटेड फर्स्ट टाइम वी पार्टिसिपेटेड एंड बड़ौदा में आए तो बहुत इंटरेस्ट है हम लोगों का बच्चों का हम लोगों का कुछ तो करना ही चाहिए पिट्टू को तो आगे बढ़ाना ही चाहिए हम लोगों का हमारा साथ है हमारा जनरल सेक्रेटरी अजय शर्मा तो और है हमारा कोच है सुमन कर्मकार मैडम है वेस्ट बंगाल से रूमा शाह ये है हमारा एक इंटरेस्टेड पर्सन मैनेजर तो पिट्टू के बारे में तो हम यही बोलना चाह रहे हम तो जो देसी गेम है ना तो उसको तो हम प्रमोट नहीं करते हैं फुटबॉल क्रिकेट में ही हम एंगेज रहते हैं हमारा चाइल्ड को सबको हम वहाँ पे ही देते हैं तो हम चाहते हैं वो पिट्टू को ये देसी गेम को आगे बढ़ाना चाहिए उसको हम आगे बढ़ाना ही हमारा मेन इंटेंशन वर्ल्ड को दिखाना है कैसे हम पिट्ठू को आगे और सब सबको वर्ल्ड का सबको हमारा गेम ही खेलना पड़ेगा हम उसका गेम नहीं हमारा गेम ही खेलेगा सर कुछ कुछ बोलेगा વડોદરા શહેર એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે પાણીગેટ વિસ્તારમાંથી કિસમને ઝડપી પાડ્યો હતો જ્યારે ગાંજાનો જથ્થો પારૂલ યુનિવર્સિટીની આગળ એક મહિલાને સપ્લાય કરતો હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે પાણીગેટ ખાનગા મહોલ્લા માસુર ચેમ્બરમાં રહેતો વસીમ સિકંદર દિવાન પોતાના ઘરે ગાંજાનો જથ્થો લાવીને સપ્લાય કરે છે જેથી પોલીસે તેની ઘરે દરોડો પાડીને તપાસ કરતા 1 કિલો 683 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થો કોને મોકલવામાં આવે છે તે દિશામાં પૂછપરછ કરતા વાઘુડિયા પારૂલ યુનિવર્સિટીની આગળ મીનામાસી નામની મહિલા અને તેને ત્યાં કામ કરતા એક અજાણ્યા ઇસમને સપ્લાય કરવામાં આવતો હોવાનું કબૂલ્યું હતું મીનામાસી નામની મહિલા નાના પડીકા બનાવીને છૂટક વેચાણ કરતી હોવાનું સામે આવતા એસઓજી પોલીસ મીના નામની મહિલા તેમજ એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે ગાંજાના જથ્થા રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળીને ₹25,960 નો મુદ્દામાલ કબજે કરી લીધો છે
બરોડા ભૂદેવ 11 દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરા ધુમાડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમગ્ર ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના બધા જિલ્લામાંથી ટીમો આવેલ છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને મેચનો આનંદ ઉઠાવ્યો. રમશે ગુરુ બ્રાહ્મણ, જીતશે ગુરુ બ્રાહ્મણ, એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર દરેક ટીમોનો ખૂબ ખૂબ આભાર. બરોડા ભૂદેવ 11 હસમુખ વ્યાસ. खतरनाक और बढ़िया सा फील्डर अक्षय, पांचवी रनिंग 31 रन. जयराज भाई को अगली गेंद. जयराज भाई साइड पर एक रन दौड़ के पूरा किया. अभी जरूरत है उनकी टीम को उनकी. अच्छी बैटिंग कर रहे हैं, इतना कुछ करना पड़ेगा यहाँ पे जीतने के लिए. उनकी टीम को जीत दिलानी है तो उनको कुछ ना कुछ करना पड़ेगा. बढ़िया तरीके से बैटिंग करनी पड़ेगी अक्षय भाई को, और जाने माने प्लेयर है उनके. भूदेव 11 द्वारा आयोजित क्रिकेट टूर्नामेंट नु आयोजन करेलू छे. गुजरात गुरु ब्राह्मण समाज नी टोटल या टूर्नामेंट छे, एनी अंदर ગુજરાતના દરેક જિલ્લામાંથી અલગ અલગ ટીમો બધી અહીંયા આવેલી છે રમવા માટે, અને બધા પણ ખૂબ સારી રીતે એન્જોય કરે છે, રમે છે. ટુર્નામેન્ટ કરવા પાછળનો ભાવાર્થ આપણો એક જ છે કે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના જેટલા પણ જિલ્લાઓમાંથી જે પણ લોકો અહીંયા એકત્રિત થયા છે એ બધાનો એકબીજાને સાથે પરિચય થાય અને સંભવ મૈત્રીથી બધા રમત રમે અને એકબીજાની ઓળખાણ થાય, એ દ્વારા એના કારણે આ આયોજિત ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. અને ખૂબ સારું અને સફળ આયોજન છે, અને ખૂબ સારી રીતે મોટી સંખ્યામાં બધા સમાજના તમામ સમાજના લોકો અહીંયા આગળ એકત્રિત થયા છે, અને ગુજરાત ગુરુ બ્રહ્મણ સમાજની ટોટલી બધા પ્લેયરો અહીંયા બહુ ખૂબ સારી રીતના રમત રમી રહ્યા છે, અને બહુ સક્સેસ આ ટુર્નામેન્ટનું સફળ થયું. મારું નામ પોતે હસમુખભાઈ વ્યાસ છે, અને હું બરોડા ભૂદેવ 11 ક્રિકેટ ટીમનો મેમ્બર છું, અને અમે પોતે આયોજન કરેલું છે ક્રિકેટ ટુર્નામેન્ટ. શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબીમાં 221મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આફ્રિકાનું સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તાળીના તાલે બોલી ઝૂમી ઉઠ્યા. મણિનગરથી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબીમાં 221મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પરમ ઉલ્લાસભેર કરાઈ હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે આજથી 221 વર્ષ પહેલા સજાનંદ સ્વામીએ સંવંત 1958માં માક્ષરવદ એકાદશી સફલા 11 રોજ ફણીણીકામાં પોતાના સંતો હરિભક્તોને મંત્ર જાપ માટે સ્વામિનારાયણ નામ આપ્યું હતું. ત્યારથી આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો હતો. તે ત્યાર પછી સૌ કોઈ સજાનંદ સ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખાતા થયા હતા. આથી આ માક્ષરવદ એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત પ્રેત આદિ નાશી જાય છે, આદિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે. આ લોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખ શાંતિને પામે છે. આ મંત્રનો જાપ કરનારને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. વળી આજે શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબીમાં શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજને પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અહીંના આફ્રિકનો સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તાળીના તાલે બોલી ઝૂમી ઉઠ્યા હતા. આ પાવન અવસરનો દિવ્ય લાભ સંતો અને દેશ વિદેશના હરિભક્તોના વિશાળ સમુદાય પણ લીધો હતો.